નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ પાંચ વિષય અંગ્રેજી સામાયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટી તારીખ પચીસ બે બે હજાર બાવીસ કુલ ગુણ છે પચીસ અને સમય છે એક કલાકનો તો જોઈએ આપણે પ્રશ્નના જવાબ અહીંયા પહેલો પ્રશ્ન આવે છે નીચેના જોડકા જોડો તો એ અને બી વિભાગ આપણે સાથે જોડકા જોડવાના છે તો ધ ગાર્ડનર ગાર્ડનર એટલે બગીચાનો માળી તો એ શું કરે તો કે બીજી વિથ વોટરિંગ પ્લાન્ટ એટલે એની સામે આવશે બી ત્યાર પછી આવશે ધ પોટર ઇજ તો પોટર છે એ ઘડો બનાવે છે તો મેકિંગ અ પોટ નર્સ તો નર્સ છે એ પેશન્ટને તપાસે તો અહીંયા એની સામે આવશે એ ત્યાર પછી એન્જિનિયર તો એન્જિનિયર છે બીજી વિધ સ્કેલિંગ આવશે અને પોસ્ટમેન તો એ લેટર આવશે એટલે કે પહેલાંની સામે ડી આવશે સોરી પહેલાંની સામે બી આવશે બીજાની સામે ડી ત્રીજાની સામે એ ચોથાની સામે ઈ અને પાંચમાની સામે સી આવશે તો આ રીતના જવાબ થશે જોડકું જોડવાનું થશે ત્યાર પછી આગળ વધીએ એમાં આપેલ વસ્તુનો ઉપયોગ કોણ કરે છે તે કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને બીમાં લખો તો અહીંયા કોષમાં જે શબ્દ આપ્યા છે એ આપણે જોઈએ ટ્રાવેલર એટલે મુસાફરી કરનાર પછી અ બિઝનેસમેન એટલે બિઝનેસમેન ત્યાર પછી અ ટીચર શિક્ષક બેંક કસ્ટમર બેંકનો ગ્રાહક અ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી તો પેલું છે નોટબુક નોટબુક કોની પાસે હોય તો કે સ્ટુડન્ટ તો તેની સામે આવશે અ સ્ટુડન્ટ પછી અ એકાઉન્ટ બુક તો એકાઉન્ટ બુક કોની પાસે હોય તો કે બિઝનેસ મેન પછી પાસબુક તો પાસબુક કોની પાસે હોય બેંક કસ્ટમર એન એટલાસ્ટ એટલાસ્ટ એટલે આપણે નકશો આવે છે એ કોની પાસે હોય તો કે મુસાફરી કરનાર અ ટ્રાવેલર ત્યાર પછી અ બ્લેક બોર્ડ બ્લેક બોર્ડ કયા હોય તો કે અ ટીચર તો આ રીતનું તમારે લખવાનું થશે ત્યાર પછી શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખો તો અહીં આપણે વાક્ય છે એ નીચે જવાબમાં લખ્યા છે કઈ રીતના આવશે પેલું છે ગોડ માય ગ્રાન્ડ ફાધર પ્રેયર તો આપણે નીચેનો જવાબ લખ્યો છે માય ગ્રાન્ડ મધર પ્રેયર ટુ ગોડ બીજું છે મોના વોચ અ ટીવી સિરિયલ લાસ્ટ નાઇટ ત્રીજું છે સુમન વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે અને ચોથું છે ધ કિંગ લાફ લાઉડલી અને પાંચમું આઈ ડ્રેન્ક જ્યુસ ઇન ધ મોર્નિંગ તો આ રીતના તમારે ક્રમમાં વાક્ય ગોઠવીને લખવાના છે પાંચે પાંચ વાક્ય છે જે મેં ગોઠવ્યા છે એ મુજબ તમારે ગોઠવીને લખવાના છે તો અહીંયા વાક્ય અઢાવડા પછી ને આ રીતના ક્રમમાં આવશે ત્યાર પછી નીચેના સંવાદ વાંચો અને કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો થેન્ક્સ ટુ બુક્સ સ્ટોરી બુક ઓકે અને યસ તો આ રીતના આપણે સંવાદ પૂરો કરવાનો છે લાઇબ્રેરિયન પ્લીઝ ટેક ધીસ ટુ બુક્સ તો આ બે બુક લઈ લો છે યસ મે આઈ અ ન્યૂ બુક લાયબ્રેરીયન છે ઓકે લી લીના છે પ્લીઝ ઇસ્યુ ધ પિક્ચર બુક એન્ડ રાઇ રેમ્સ બુક તો લાઇબ્રેરી છે સ્ટોરી બુક વેલ રિટન ધેમ ઇન ટેન ડે લીના છે થેન્ક્સ તો આ રીતની તમારે ખાલી જગ્યા પૂરવાની થશે અહીંયા જે આપણે પહેલી છે એમાં ટુ બુક્સ યસ ઓકે સ્ટોરી બુક અને થેન્ક્સ ત્યાર પછી કોષમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો એમાં વોચ વોસ વોઝ વેન્ટ હડ અને લાફ્ટ વન અડ વેન્ટ ટુ જંગલ પેલી ખાલી જગ્યામાં આવશે વેન્ટ ટુ હી વોઝ હિઝ ફ્લોક ઓફ સીપ હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન હી હેડ ટીક ફોર અ ફન હેલ્પ હેલ્પ હી ક્રાઇડ વોફ વોફ આઈ એમ ઇન ડેન્જર ધ પીપલ ઇન ધ વિલેજ હાર્ડ એટલે લોકોએ સાંભળ્યું હીઝ સાઉટ એની બૂમો ધે કોમ રનિંગ ધેર તેઓ ત્યાં આવી ગયા ધ સેફર્ડ બોય લાફ્ટ ફરવાનો છોકરો હસ્યો એન્ડ સેડ ધેર આર નો વોલ ઇટ વોચ ટુ જસ્ટ ફન તો આ રીતની ખાલી જગ્યા આવશે પહેલી ખાલી જગ્યામાં વેન્ટ પછી હોજ હાર્ટ લાફ્ટ અને વોચ મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને તેનો ખ્યાલ આવે